નમસ્કાર. હેલો કૃષિ દર્શન કાર્યક્રમની અંદર દરેક દર્શક મિત્રોનું સ્વાગત અને અભિવાદન છે. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે, પણ ઘણી વખત એવું બને કે આપણી પાસે જે જમીન હોય એ વિશાળ પ્રમાણમાં હોય પણ ખેતી લાયક ન હોય, તો શું કરવું? તો એવી જમીન ઉપર પણ આપણે વ્યવસાય કરી શકીએ, તો શું વ્યવસાય કરી શકીએ એવો વિચાર આવે ને આપણને, તો એવી જમીન ઉપર આપણે મોટા પ્રમાણમાં તબેલો બનાવી અને ગાય ભેંસ જેવા પશુઓ પાળીએ તો પશુપાલનનો વ્યવસાય આપણે વિકસાવી શકીએ છીએ, બરાબર ને? પણ ઘણીવાર આપણને વિચાર આવે ને કે કોઈ પણ વ્યવસાય કરવો હોય તો એ મૂળભૂત એના જે પાયામાં વસ્તુ રહેલી છે એ તો નાણાં છે, ધિરાણ છે, તો એ ધિરાણ ક્યાંથી આવે એ આપણી સમસ્યા હોય. પણ આજે એ સમસ્યાનું સમાધાન આપવા માટે આપણી સમક્ષ ઉપસ્થિત છે જી પી ડોડિયા સાહેબ, આસિસ્ટન્ટ જનરલ મેનેજર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રિજનલ ઓફિસ જામનગરથી પધાર્યા છે. નમસ્કાર સાહેબ. નમસ્કાર. કૃષિ દર્શનમાં આપનું સ્વાગત અને અભિવાદન છે સાહેબ. નમસ્કાર દર્શક મિત્રો. હવે દર્શક મિત્રો, મેં તમને કહ્યું એમ કે સૌથી પહેલાં મનમાં તો એ સવાલ થાય કે એ ધિરાણ ક્યાંથી આવે, તો સાહેબ અમે અમારો સૌથી પહેલો પ્રશ્ન જ આપને એ છે કે પશુપાલનનું આ જે ધિરાણ છે એ શા માટે આપવું જોઈએ અને આ ધિરાણ આપવા માટે બેંકો કેમ રસ ધરાવે છે? બેન, બહુ સરસ આપનો સવાલ છે. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને દરેક ખેડૂત એ ખેતીના વ્યવસાય સાથે પશુપાલનનો વ્યવસાય પણ કરતો હોય છે, અને આ વ્યવસાય ખેતીની આવક એ અનિશ્ચિત હોય છે, એટલે એની પૂરક આવક કમાવા માટે પણ ખેડૂતો પશુપાલનનો વ્યવસાય કરતા હોય છે. અને આ વ્યવસાયમાં સ્ત્રી અને પુરુષ બંને સંકળાયેલો હોય છે. અને આપ ગ્રામ્ય વિસ્તારમાં જોશો કે પશુપાલનની જે વ્યવસાય છે એમાં મોટાભાગની સ્ત્રીઓ સંભાળતી હોય છે, અને જે દૂધનો હિસાબ આવતો હોય છે, જે દૂધ ડેરીમાં આપતા હોય છે, તો એ દૂધનો હિસાબ છે મોટાભાગે સ્ત્રીઓના હાથમાં એનો હિસાબ રહેતો હોય છે. એટલે કુટુંબની આર્થિક જવાબદારીનું જે વહન કરે એમાં સ્ત્રી પોતાનો, જો સ્ત્રી પાસે પૈસા આવે તો એ બહુ સરસ રીતે એનું સંચાલન પણ કરી શકે અને વધારાની એક રોજગારી ઊભી થઈ શકે. અને સ્ત્રી સશક્તિકરણ જેને આપણે કહીએ, અત્યારે આપણો જે સરકારનો જે કાર્યક્રમ છે કે સ્ત્રીઓને પ્રોત્સાહન આપવું, તો જો દૂધનો વ્યવસાય જો આપણે કરશું તો એમાં મોટાભાગે 90% સ્ત્રીઓ સંકળાયેલી હોય છે, એટલે આને કારણે પણ આને આપણે મહત્ત્વ આપીએ છીએ. પ્લસ આપણે જો સારું દૂધ ઉત્પાદન કરશું તો અત્યારે જે કુપોષણની સમસ્યાઓ આપણે જેને સામનો કરીએ છીએ, જો દૂધનું ઉત્પાદન દેશમાં વધુ થશે તો એ માંથી પણ આપણે મુક્ત થશું. આ એક જરૂરિયાત છે. હવે બેંકો શા માટે ધિરાણ આપે છે? કારણ કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને ગુજરાત ગવર્મેન્ટ એ ખેતીવાડી ધિરાણ છે એ પ્રાયોરિટી સેક્ટરનું ધિરાણ છે, અને પશુપાલનનું ધિરાણ છે એ બેંકો માટે પશુપાલનનું ધિરાણ છે ખેતીના ધિરાણ તરીકે એને ગણવામાં આવે છે. એટલે જે બેંકોના ટોટલ ધિરાણ હોય છે એમાં 40% ટોટલ ધિરાણના 40% પ્રાયોરિટી સેક્ટરમાં ધિરાણ કરવાનું હોય છે, એમાં 18% ધિરાણ છે ખેતીવાડીમાં આપવાનું હોય છે. તો ખેતી એ વધતી નથી, તો ખેતીના હેક્ટર વધતા નથી, તો જો પશુપાલનનો વ્યવસાયમાં બેંકો ધિરાણ આપે તો એના પોતાના ટાર્ગેટ પણ પૂરા થાય, અને જો ખેડૂતો સમૃદ્ધ થશે તો દેશ પણ સમૃદ્ધ થશે, અને દેશ સમૃદ્ધ થશે તો ઓટોમેટિકલી બેંકનું ધિરાણય પરત બહુ સારી રીતે આવે. અને આ ઉમદા હેતુથી બેંકો પશુપાલનના વ્યવસાયમાં ધિરાણ આપવાનું પસંદ કરે. મિત્રો, આપણે જાણ્યું કે પશુપાલનના વ્યવસાયમાં બેંકો શું કામે ધિરાણ આપે છે, અને સાહેબે બહુ જ સરસ વાત કરી કે સ્ત્રીઓનું સશક્તિકરણ પણ આના દ્વારા થઈ શકે છે, એટલે કે એક સાથે બે વ્યવસાય જોડાયેલા છે. તો સાહેબ, મારા મનમાં પ્રશ્ન એ આવે કે એ ધિરાણ કેટલું આપવું જોઈએ અને કોને આપવું જોઈએ એમ? ધિરાણ આપવાની કોઈ મર્યાદા નથી, પરંતુ સ્ટેટ બેંકની પોતાની એક ડેરી પ્લસ નામની સ્કીમ છે, એમાં મિનિમમ ઓછામાં ઓછા 4 પશુ માટે, મેક્સિમમ ઉપરની કોઈ લિમિટ નથી. અચ્છા. પણ એમાં એક શરત એ કે ભાઈ, જો ખેડૂત પોતે પશુપાલનનો વ્યવસાય કરવા માંગતો હોય તો એની પાસે પોતાની 0.5 એકર, એટલે 1/2 એકર જમીન હોય તો, અથવા એ ક્યાંયથી જમીન લીજ ઉપર લઈ તો પણ આપી શકાય, અને 10 ઉપરના પશુ હોય તો એમને 1 એકર જમીન હોવી જોઈએ. અને ધિરાણ આપવામાં મિનિમમ 4 પશુનું ધિરાણ આપીએ છીએ, અને પહેલાં 2 પશુ આપીએ છીએ અને 6 મહિના પછી બીજા 2 પશુ, એટલે જેને કહેવાય ગેસ્ટેશન પીરિયડ. અમારે ગુજરાત અમારી બેંકની લેંગ્વેજમાં એમને ગેસ્ટેશન કે કન્ટિન્યુટી જળવાઈ રહી દૂધની,
અને બેંકનું રીપેમેન્ટ રેગ્યુલર આવે અને એની ઇન્કમમાં કોઈ ગેપ ન પડે. અચ્છા, એટલે મિનિમમ 4 પશુ માટે મેક્સિમમ કોઈ મર્યાદા નથી. તો કેટલું ધિરાણ આપવું જોઈએ અને કેવી રીતે આપવું જોઈએ એની તો માહિતી મેળવી. તો સાહેબ, એના માટે બીજો પ્રશ્ન મનમાં એ ઉદ્ભવે છે કે જ્યારે આપણે ધિરાણ આપતા હોઈએ ત્યારે અરજદારોની આપણે કઈ કઈ લાયકાતને બેંક ધ્યાનમાં લેતી હોય છે? એટલે પહેલી પ્રાયોરિટી તો એ છે કે અરજદાર પોતે ધંધો કરવા માગતો હોવો જોઈએ. અચ્છા, હા. બીજું કે જે માણસ પોતાનો વ્યવસાય કરવા માગે તો એમની પાસે એમને માટે પૂરતી જગ્યા છે કે નહીં, કે પશુઓને રાખવા માટેની જગ્યા છે, ઘાસચારો અને પાણીની વ્યવસ્થા છે કે નહીં, એ સેન્ટરમાં એ દૂધની મંડળી અથવા તો કોઈ પ્રાઇવેટ ડેરી છે કે નહીં કે જ્યાં એ પોતાનું દૂધ એમને વેચી શકે, પ્લસ આજુબાજુમાં પશુ દવાખાનાની સગવડ કે ડૉક્ટરની વ્યવસ્થા છે કે નહીં. આ ઉપરાંત અરજદારને એની પોતાની જમીન અથવા લીલો કે સૂકો ઘાસચારો છે કે નહીં, આ બધી બેંકો પ્રાયોરિટી, પ્લસ અરજદાર અગાઉ કોઈ બેંકનો ડિફોલ્ટર પણ ન હોવો જોઈએ, કારણ કે બેંક જ્યારે ધિરાણ આપે છે ત્યારે એમના પોતાના પૈસા પરત આવવા જોઈએ, તો અરજદાર છે કોઈ બેંકનો બાકીદાર પણ ન હોવો જોઈએ. અને સ્ટેટ બેંકની પોતાની જે યોજના છે એમાં અરજદાર જો છેલ્લા 3 વર્ષથી રેગ્યુલર પાક ધિરાણ લેતો હોય તો એમને બહુ લિબરલથી અમે બહુ સહજ રીતે ધિરાણ આપીએ છીએ. એટલે અરજદાર પોતે વ્યવસાય કરવા માગતો હોય અને એને ફરી રીપેમેન્ટ કરવા માગતો હોય તો બેંકોએ ધિરાણ આપવામાં કોઈ મુશ્કેલીઓ નથી. તો દર્શક મિત્રો, આપને એવું જાણવા મળ્યું ને કે ધિરાણ લેતી વખતે આપની લાયકાત કેવી કેવી હોવી જોઈએ, એટલે કે તમે આસાનીથી ધિરાણ મેળવી શકો છો એ તો આપણે જાણ્યું, પણ આવું આસાનીથી ધિરાણ જ્યારે લેવાનું હોય ને ત્યારે પણ આપણને એક પ્રશ્ન એવો સર ઉદ્ભવે મનમાં કે ધિરાણ લેવા માટે પણ ઘણી વખત મૂડીનું રોકાણ કરવું પડતું હોય છે, તો શું ખેડૂત મિત્રોને પણ એવું કરવું પડે છે? બહુ સરસ સવાલ કર્યો બેન, કારણ કે કોઈપણ વ્યવસાય કરવા માટે માર્જિન મની એટલે પોતાનું કેટલું એમાં પોતે ઇન્વેસ્ટ કરવાનો છે એ બેંકો ધ્યાનમાં રહેતી હોય છે. પણ 1 લાખ સુધીનું જો ધિરાણ આપીએ તો એમાં કોઈ અરજદારે માર્જિન મની તરીકે કોઈ રકમ લાવવાની નથી, 100% ધિરાણ બેંક આપે છે. 1 લાખથી 3 લાખ સુધીનું જો એમને ધિરાણ જોતું હશે તો 10% માર્જિન મની તરીકે એમણે પૈસા આપવાના રહેશે, અને 3 લાખથી ઉપર ધિરાણ હશે તો એમણે 25% માર્જિન આપવાનું રહેશે. એટલે પોતાની મૂડી લાવવાની રહેશે. એટલે બહુ જ મિનિમમ એટલે કે ખૂબ જ ન્યૂનતમ રકમથી આપણે તમે લોકો બધા જ મતલબ વ્યવસાય કરી શકે છે. પણ સાહેબ, એમાં એવો વિચાર આવે કે જ્યારે ધિરાણની વાત આવે છે ત્યારે સૌથી પ્રથમ તો વ્યાજદર આપણે વિચારતા હોઈએ, કારણ કે ધિરાણમાં અત્યારે સૌથી વધારે વ્યાજદરનું દરેક ધિરાણ જે લેતા હોય છે લેણદાર એ લોકોને એનું ટેન્શન રહેતું હોય છે, તો એ વ્યાજદર કેટલો રાખવામાં આવે છે? બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં અત્યારે MCLR માર્જિનલ ક્રેડિટ ઇન્ટરેસ્ટ રેટ લાગુ પડે છે, એટલે બેંકનો અત્યારે 9.20 છે, એના ઉપર 3.05, એટલે કોઈ પણ ધિરાણ ખાતેદાર ધિરાણ લેવા આવે તો એમને 12.25% દરે વાર્ષિક ધોરણે વ્યાજનો દર લગાડવામાં આવે છે. એટલે કે બેંકોના નિયમ પ્રમાણે આપણે મિનિમમ વ્યાજદર ભરવાનો હોય છે. તો સર, ધિરાણ લેતી વખતે જ્યારે કોઈ પણ ધિરાણ લેવા આવે છે પશુપાલનના ઉદ્યોગ માટે ત્યારે એમને કોઈ સિક્યોરિટી અથવા તો કોઈ જામીન આપવાના હોય છે, એવું બની શકે છે? સ્ટેટ બેંકની જે ડેરી પ્લસ સ્કીમ છે એમાં 1 લાખ રૂપિયા સુધીનું કોઈને ધિરાણ લે તો કોઈ પણ જાતની જામીનગીરી આપવાની નથી. 1 લાખથી 3 લાખ વચ્ચેનું ધિરાણ લે તો જે 10% માર્જિન મની તરીકે એ રકમ ભરે છે એમને બેંકની FD તરીકે, એ માર્જિન મની FD તરીકે રાખવાનું હોય છે. અચ્છા, અને 3 લાખથી ઉપર જો ધિરાણ લે તો એમને 35% માર્જિન આપવાનું હોય છે, જામીનગીરી આપવાની છે. હવે આ જામીનગીરી છે જે રકમ સપોઝ કે 10 લાખ રૂપિયા ધિરાણ લેવાનું હોય તો એમને 3,05,000-50,000 રકમ જેટલી જામીનગીરી આપવાની હોય છે. જામીનગીરી પોતે પણ આપી શકે છે, એટલે એમની પાસે જો જમીન હોય કે કોઈ મિલકત હોય, એ ગીરો થઈ શકે એવી મિલકત હોય, એના ઉપર બેંક પોતાનો ચાર્જ નોંધીને કોઈ થર્ડ પાર્ટી જામીનગીરી આપે અને એમની બેંકમાં FD હોય તો 3 લાખ રૂપિયાની FD બેંકમાં લિયન તરીકે રહેતી હોય છે. વીમાની પોલિસી હોય, KVP હોય અથવા તો NSE હોય અને એની રકમ જામીનગીરી જેટલી થતી હોય તો એ પણ આપણે જામીનગીરી તરીકે લઈએ છીએ. સોનાના દાગીના હોય અને એની રકમ પણ જામીનગીરીના પર્સન્ટેજ પ્રમાણે હોય તો એને પણ આપણે જામીનગીરી તરીકે લઈ અને ધિરાણ આપીએ છીએ. આપને આપના પ્રશ્નનો જવાબ મળ્યો હશે. દર્શક મિત્રો, અમારી સાથે એક દર્શક મિત્ર જોડાવા માંગે છે અને એમની પાસે પ્રશ્ન પણ છે, તો આવો આપણા દર્શક મિત્રોનો પ્રશ્ન સાંભળીએ. સર, નવો પશુ ખરીદવું હોય તો એના ઉપર શું લોન મળી શકે?
નવા પશુઓ તો લોન આપીએ જ છીએ, અને એ પશુઓ આપની જરૂરિયાત કેટલી છે એના ઉપર. એટલે મિનિમમ 2 પશુ માટે બેંકો ધિરાણ આપે છે મિનિમમ, અને મેક્સિમમ તો કોઈ મર્યાદા નથી. નમસ્કાર, આપને આપના પ્રશ્નનો જવાબ મળી ગયો હશે અમે એવી આશા રાખીએ છીએ. સાહેબ, આપણે વાત કરી રહ્યા હતા ધિરાણની, બરાબર છે? તો સર, જામીનગીરીની પણ એમાં સર એક વસ્તુ એ આવે કે જામીનગીરી આપ્યા પછી, સિક્યોરિટી આપ્યા પછી અને બેંકનું જે ધિરાણ મળી જાય ત્યાર પછી અરજદાર જે દૂધાળા પશુઓ ખરીદતા હોય છે તો એ ક્યાંથી ખરીદી શકે છે? જનરલી બેંકો પોતે કોઈ આગ્રહ રાખતી નથી, પણ એવું કહેવામાં આવે છે કે ભાઈ જિલ્લા બહારનું જો પશુ તમે ખરીદો તો એ સારું, કારણ કે બીજા આ જિલ્લાના કોઈ રોગ કે એવું આવતું હોય તો એ પ્રોટેક્ટ થઈ શકે. પ્લસ અત્યારે ગુજરાત સૌરાષ્ટ્રમાં મને ખ્યાલ છે ત્યાં સુધી ગીર ઓલાદની ગાયો માટે ભુવનેશ્વર ગૌશાળા ગોંડલ, રાજમોતી ગીર ગૌશાળા કુડીનાર અને એક સાગવાડી ગૌશાળા ભાવનગર, જે ખરેખર ગીર ઓલાદની ઓરિજિનલ ગાયો રાખે છે. એટલે કોઈ અરજદાર પોતાની સારી ઓલાદની ગાયો ખરીદવી હોય તો આનો સંપર્ક કરી શકે છે. બાકી FS ગાય માટે પંજાબમાંથી ગાયો લાવતા હોય છે, ભેંસો માટે મહેસાણા બાજુથી ગાયો લાવતા હોય છે. બાકી એમાં બેંકો માટે કોઈ નિયમ નથી કે ભાઈ એમણે ક્યાંથી ખરીદવી, એટલે એ જે અરજદાર છે એની પોતાની મનસુખી ઉપર, એટલે પોતે જે પસંદ કરે ત્યાંથી એ ગાયો ભેંસ ખરીદી શકે છે. તો આપ આપના પસંદગી પ્રમાણેના જગ્યાએથી પણ પશુઓ ખરીદી શકો છો. તો સાહેબ, બીજો પ્રશ્ન એ છે કે પશુ સિવાય પણ કોઈ ધિરાણ મળી શકે ખરું કે બન્ય ઉદ્યોગ માટે પણ, એમ કે પશુ સિવાય એટલે પશુ સાથે સંલગ્ન ધિરાણ ખરીદવા સિવાય, ધારે કોઈને આપણે 5 કે 10 ગાય કે ભેંસ આપી ચોક્કસ તો એમને એમનો તબેલો બનાવવો હોય તો તબેલાના બાંધકામ માટે ધિરાણ આપી શકાય, ઘાસચારો ભરવા માટેનું ગોડાઉન તો ગોડાઉન માટે પણ ધિરાણ આપી શકાય, ગાય કે ભેંસને દોવા માટેનું મિલ્ક મશીન, દૂધ દોવાનું મશીન માટેનું ધિરાણ આપી શકાય, એમના સર્વન્ટ ક્વાર્ટર્સ માટે પણ ધિરાણ આપી શકાય છે. એટલે તો સાહેબ, દૂધની ડેરી હોય તો એના માટે પણ શું આપણે ધિરાણ આપી શકાય છે? 100% આપી શકાય છે. સ્ટેટ બેંકની બહુ જ સારી સ્કીમ છે ડેરી પ્લસ. એમાં કોઈ અરજદાર ગામમાં પોતે પ્રાઇવેટ ડેરી બનાવવા માંગતો હોય તો એને અમે મિલ્ક ઘર કહીએ છીએ, દૂધ ઘર. તો દૂધ ઘરના બાંધકામ માટે દૂધ એના મિલ્ક મશીન, ટેસ્ટિંગ મશીન માટે, પ્લસ એના વાહન માટે, એટલે વાહન માટે અને એમનું ચિલિંગ પ્લાન, આ 10 લાખની મર્યાદામાં સ્ટેટ બેંક પોતે ધિરાણ આપે છે. એમાં 2 લાખ રૂપિયા એમના મિલ્ક દૂધઘરના બાંધકામ માટે, 1 લાખ રૂપિયાની મર્યાદાની અંદર એમનું ટેસ્ટિંગ મશીન માટે, 3 લાખનું દૂધ વાહન માટે અને 4 લાખ રૂપિયાના ચિલિંગ પ્લાન માટે પણ સ્ટેટ બેંક 12.25% વ્યાજે ધિરાણ આપે છે. એટલે કે પશુપાલનની સાથે સાથે આપણે અન્ય વ્યવસાય પણ કરી શકીએ છીએ એને સંલગ્ન હોય એવા, તો એવા વ્યવસાય માટે પણ જો બેંક ધિરાણ આપતી હોય તો આપણે એવા વ્યવસાય તરફ આગળ વધવું જોઈએ. પણ જ્યારે ધિરાણની વાત આવે છે ત્યારે આપણે કહીએ ને કે નાણાં લીધા હોય તો ચૂકવવા પણ પડતા હોય છે. તો સર, બેંક માટે એક સમયમર્યાદા કેટલી હોય છે કે અરજદાર જ્યારે નાણાં લે છે ત્યારે એને કેટલી સમયમર્યાદાની અંદર એ બેંકને પાછા ચૂકવવાના હોય છે? જનરલી બેંકો 5 વર્ષનો પીરિયડ પસંદ કરતી હોય છે, પણ ઘણી વખત અરજદાર પોતે એમ કે મારી રેગ્યુલર રીપેમેન્ટ છે એ હું થોડો લંબાવવા માગુ છું, તો 7 વર્ષ સુધી, એટલે 60 મહિનાથી 84 મહિના સુધીમાં, અને આ ધિરાણનો હપ્તો છે દર મહિને ભરવાનો હોય છે. એટલે 60 હપ્તાથી 84 હપ્તામાં આ ધિરાણ અરજદારે પરત કરવાનું હોય છે બેંકોને. તો નિયત સમય મર્યાદાની અંદર જો આપ ચૂકવણી કરો છો તો બેંક તરફથી આપને ઘણી બધી સુવિધાઓ પણ મળે છે અને અન્ય ધિરાણ પણ આપ લઈ શકો છો. તો સાહેબ, જ્યારે ધિરાણ લેવાની વાત આવે છે ત્યારે શું પશુપાલન માટે જે ધિરાણ લેવામાં આવે છે એમાં પશુઓનો અથવા તો અરજદારનો કોઈ વીમો લેવાનો હોય છે કે એવી કોઈ પણ સ્કીમ હોય છે? બહુ સરસ વાત કરી બેન, કારણ કે અત્યારે આ પશુધન છે આપણે વાધન કહીએ છીએ આપણે ગુજરાતમાં અથવા સૌરાષ્ટ્રમાં, એટલે દરેક જ્યારે બેંક પોતે ધિરાણ આપતી હોય ત્યારે એમની એસેટ સિક્યોર્ડ હોવી જોઈએ, એટલે પશુઓનો વીમો લેવો ફરજિયાત છે. પ્લસ જે બોરોવર છે, અરજદાર છે, એમનો પણ અકસ્માતનો વીમો લેવો ફરજિયાત છે. પશુઓનો વીમો સરકારી વીમા કંપનીઓ તેમજ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની પણ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જનરલ ઇન્સ્યોરન્સ કંપની છે, એ પશુઓનો વીમો લે છે. આ વીમો એ લોકો 3 વર્ષનું મિનિમમ, પહેલા વર્ષ 3 વર્ષ માટેનું પ્રીમિયમ લે છે, અને આ જે પ્રીમિયમ આવે છે એ કાં તો અરજદારના લોન ખાતામાં અમે ઉધારીએ છીએ અથવા તો અરજદારના બચત ખાતામાંથી ઉધારી અને વીમા કંપનીને ચૂકવીએ છીએ.
રહી અરજદારના વીમાની વાત, તો બેન આપને જણાવતા આનંદ થાય છે કે આપણા પ્રધાનમંત્રીશ્રીએ જેના બચત ખાતા છે બેંકોમાં એમને માટે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન સુરક્ષા વીમા યોજના નામની બે યોજનાઓ મૂકી છે. એમાં અકસ્માતનો વીમો ફક્ત અરજદારને 18 વર્ષથી 70 વર્ષની ઉંમરના અને 12 રૂપિયામાં આપણે વીમો આપીએ છીએ અને એમાં 2 લાખનો ઇન્સ્યોરન્સ કવર થાય છે. જીવન જ્યોતિ વીમામાં કુદરતી મૃત્યુ પણ એટલે સામાન્ય વીમો છે, જેનું 330 રૂપિયા પ્રીમિયમ ભરવાથી અરજદાર 2 લાખ રૂપિયા સુધીનો વીમો સુરક્ષિત રહે છે. પ્લસ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે એ પોતે 100 રૂપિયામાં અરજદારને 2 લાખ રૂપિયાનો પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ આપે છે અને 1000 રૂપિયાનું પ્રીમિયમ ભરે તો 20 લાખ સુધીનો અમે એને વીમો આપીએ છીએ. એટલે સર વીમાની વાત બહુ સરસ છે, પણ આપણા દર્શક મિત્રોની પાસે એક સવાલ છે, તો પહેલા આપણે એમને સાંભળીએ. નમસ્કાર. હેલો. હેલો હેલો કૃષિ દર્શન. આપણે વ્યાજની વાત બેંકમાં લોનમાં કરી, પછી કેવી રીતે હપ્તા ચૂકવવા એ કરી, પણ આમાં ખરેખર તો આજે પશુપાલક છે એ તો બહુ નાનો હોય છે, તો એમાં ગવર્નમેન્ટની કોઈ સબસિડી કેવું કાંઈ નથી? સબસિડી સાહેબ મળે છે, પશુ નિયામક જે તે જિલ્લા સેન્ટરમાં બેસતા હોય છે એનો સંપર્ક કરો, કારણ કે બેંકો ડાયરેક્ટ કોઈ સબસિડી આપતી નથી, પણ ગવર્મેન્ટની કોઈ એજન્સી છે એ જો એના થ્રુ અરજી ભલામણ કરીને આવે તો એમાં ચોક્કસપણે સબસિડી મળે છે. અને વધુ વિગત માટે આપણે એમાં જોવું હોય કોઈ અરજદારે, તો ગુજરાત સરકારનું કિસાન આઈ પોર્ટલ નામનું એક સોફ્ટવેર છે, એમાં જો આપણે એન્ટર થઈને તમે જોશો તો તમને એની તમામ માહિતી એમાંથી ઉપલબ્ધ થશે. કારણ કે બેંકો પોતે ડાયરેક્ટ કોઈ પણ ધિરાણમાં સબસિડી આપતી હોતી નથી, પણ સરકારશ્રીની જે જે યોજનાઓ છે અને એમાં પશુપાલનના વ્યવસાયમાં પણ સબસિડી મળે છે, પણ કેટલી મળે છે અને કેટલી રકમની મર્યાદામાં મળે છે એ જે તે ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટનો આપ સંપર્ક સાધશો તો આપને ત્યાંથી તમામ માહિતી મળી રહેશે. આશા છે આપને આપનો જવાબ મળી ગયો હશે. સાહેબ, આપણે વાત કરી રહ્યા હતા વીમાની, તો અત્યારે જે વીમો આપવામાં આવે છે બેંકો તરફથી મિનિમમ વ્યાજદરનો, તો એ કઈ રીતે આપ વીમો આપો છો? અરજદારની ઉંમર 18 વર્ષથી 70 વર્ષ હોય, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનામાં તો 18 વર્ષથી 70 વર્ષના કોઈપણ ભારતીય નાગરિક કે જેનું કોઈપણ બેંકમાં બચત ખાતું હોય તો એમને આ વીમાનો લાભ મળે છે અને એમાં 2 લાખ રૂપિયા સુધીનો વીમો એક્સિડન્ટલી કવર થાય છે. જીવન જ્યોતિ વીમા, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાની છે, 330 રૂપિયાના પ્રીમિયમમાં સામાન્ય વીમો મળે છે અને એમાં અરજદારની ઉંમર 18 વર્ષથી 50 વર્ષની હોવી જોઈએ. 50 વર્ષની ઉંમરે જો એન્ટર થાય તો 55 વર્ષ સુધી વીમો એ કન્ટિન્યુ જળવાઈ શકે છે. દર વર્ષે એમાં 330 રૂપિયાનો એને પ્રીમિયમ ભરવાનું હોય છે. પણ જ્યારે આ ધિરાણ લીધેલું છે અને વીમો ચાલુ છે ત્યારે આકસ્મિક રીતે જો પશુનું મૃત્યુ થઈ જાય તો અરજદારે કોની પાસે જવાનું રહેશે અને શું પ્રોસિજર કરવાની રહેશે? બહુ સરસ સવાલ છે બેન આપનો, કારણ કે ઘણી વખત અરજદારને ખબર હોતી નથી કે કોને કેવું. હા બસ, કારણ કે બેંક છે આ બાબતમાં અરજદારની બહુ જ અમારા બોરોવરની અમે કાળજી રાખીએ છીએ, એટલે એમણે ફક્ત બેંકમાં આવીને એક રાઇટિંગમાં તરત જ એક રિટર્ન એપ્લિકેશન આપ્યું છે મારું આ પશુ મરી ગયું છે. બાકીની જે ફોર્માલિટી છે એમાં જે પશુ મરી ગયું હોય છે એમનું એણે જેણે પશુ ઉપાડ્યું એની જે ચામડી લઈ ગયા હોય એનું એક પ્રમાણપત્ર આપવાનું હોય છે. પ્લસ જ્યારે વીમો લીધો હોય ત્યારે પશુનું ટેગિંગ કરેલું હોય છે, એટલે એ ટેગ જે નાખેલી હોય છે એ ટેગ એની પોલિસી સાથે નંબર લખેલા હોય છે, એટલે એ ટેગ આપવાની હોય છે. પ્લસ એક પંચનામું કરવાનું હોય છે મરેલા પશુઓનું અને વેટરની ડૉક્ટરનું ડેથ સર્ટિફિકેટ, આ 4 વસ્તુ એ બેંકને રજૂ કરવાની હોય છે. બેંક એમનો વીમાનો ક્લેમ વીમા કંપનીને મોકલી આપશે અને બેંકનો એ જે વીમાનો ક્લેમ મંજૂર થશે એટલે આ પૈસા સીધા અરજદારના લોન ખાતામાં જમા થઈ જતા હોય છે, એટલે અરજદારે પછી એ ખાતામાં પૈસા ભરવાના રહેતા નથી. અચ્છા, તો સાહેબ એ વિચાર એ પણ આવે કે આકસ્મિક રીતે અથવા તો કુદરતી રીતે પશુનું મૃત્યુ થઈ ગયું હોય તો શું એની અવેજીમાં બીજા પશુ માટે લોન મળે કે ના મળે? ચોક્કસ મળે છે. જ્યારે વીમાની રકમ અરજદારના લોન ખાતામાં જમા થયા પછી એ ખાતું બંધ થઈ જાય છે અને બીજું ધિરાણ પશુઓનું બેંક બહુ સરળતાથી એમને ફરી વખત નવા ધિરાણથી નવું પશુ ખરીદવા માટે પણ લોન આપે છે. તો સાહેબ એ ધિરાણ લેવા માટે કોનો સંપર્ક કરવાનો હોય છે? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની કોઈ પણ બ્રાન્ચમાં જઈને અરજદાર એપ્લિકેશન કરી શકે છે અથવા તો પૂછપરછ કરી શકે. આ ઉપરાંત સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની એક હેલ્પલાઇન છે, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની 1800-11-22-11, આ નંબર ઉપર અથવા તો 1800-42-53-800, આ બંને હેલ્પલાઇન ઉપર જો અરજદાર પોતે ફ્રી ઓફ કોસ્ટ છે એટલે ફ્રી હેલ્પલાઇન છે એ તો અમારું કસ્ટમર કેરમાંથી એને તમામ માહિતી આપશે. પણ સ્ટેટ બેંકે
એવી સરસ વ્યવસ્થા રાખી છે કે એ જે ઇન્ક્વાયરી કરે છે એને અમે લીડ જનરેટ કહીએ છીએ. એટલે અરજદાર જ્યારે એ હેલ્પલાઇન ઉપર પોતાની ટેલિફોન કરશે એટલે એમનું જે અમારા જ્યાં સર્વિસ સેલમાં જે માણસો બેઠા હોય સર્વિસ ડિપાર્ટમેન્ટ કેરમાં એ એમનો કોન્ટેક્ટ નંબર લઈ લેશે અને એમને પૂછશે કે તમારી નજીકની કઈ બ્રાન્ચ છે, એટલે સિસ્ટમ ઓટોમેટિક એ બ્રાન્ચમાં લીડ જનરેટ કરાવશે અને એ લીડનું પણ મોનિટરિંગ થાય છે. એટલે બ્રાન્ચ મેનેજર અથવા તો બ્રાન્ચના કોઈ અધિકારી જે નંબર કોન્ટેક્ટ નંબર આપેલો છે એ અરજદારને ટેલિફોન કરશે અને એમને બોલાવશે બેંકમાં કે ભાઈ આપની શું જરૂરિયાત છે અને જે જે ડોક્યુમેન્ટ્સ જોતા હશે માંગશે બેંક પોતાની રીતે જે જરૂરિયાત પ્રમાણે એ અરજદાર આપશે તો એમને સામે ત્યાં જ બીજે ક્યાંય રહેવાની જરૂર નથી, બેંક સામેથી એમને કોલ કરતી હોય છે. તો સાહેબ આજે પશુ ખરીદતી વખતે જે ધિરાણ આપવાનું હોય છે એ ધિરાણ સ્પેશિયલી કોને આપવાનું હોય છે? એમ ધિરાણ પશુ ખરીદવા માટે જ્યાંથી તો ધિરાણ નથી આપવાનું, પણ અરજદારના પૈસા જે પશુ જેને ખરીદે એટલે ડાયરેક્ટ જેની પાસેથી અરજદાર પશુ લેવા માગતો હોય એના એના નામનો ચેક કે ડ્રાફ્ટ આપીએ છીએ અથવા તો આરટીજીએસથી એમના સેવિંગ એકાઉન્ટમાં જમા પૈસા આપી દઈએ છીએ. તો દર્શક મિત્રો, આપને પશુપાલનના ધિરાણ માટેના કોઈ પણ પ્રશ્ન હશે તો આજે એના તમને ખૂબ જ સરસ રીતે આન્સર મળી ગયા હશે અને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સાહેબ આપનો કે આ પત્રે પધાર્યા અને અમારા દર્શક મિત્રોને ખૂબ સરસ મજાનો નમસ્કાર આજે માહિતી આપી એના માટે. પણ હવે સમય છે કૃષિ સલાહનો. તો ઉનાળુ મગફળી કે જેમાં સફેદ માખીનો રોગ હોય છે તેના નિયંત્રણ માટે એસિટામાપ્રિડ 5 ગ્રામ 10 લિટર પાણીમાં મિક્સ કરી અને છંટકાવ કરવો જોઈએ, તેમજ ફૂલ અવસ્થાએ હળવું પિયત આપવું જોઈએ. આ ઉપરાંત ઉનાળુ તલમાં જ્યારે થ્રિપ્સ, સફેદ માખી અને લશ્કરી ઈયળ જેવા રોગ હોય તેના નિયંત્રણ માટે એસિટામાપ્રિડ 5 ગ્રામ અને એમામેક્ટિન 7 ગ્રામ 10 લિટર પાણીમાં મિક્સ કરી અને એનો છંટકાવ કરવો જોઈએ, તેમજ તલના પાકને ફૂલ અવસ્થાએ હળવું પિયત આપવું, ત્યારબાદ જમીનની પ્રત મુજબ 10-12 દિવસના ગાળે પિયત આપતા રહેવું જોઈએ. વધારે પ્રમાણમાં ટૂંકા અંતરે પિયત આપવા નહીં. જરૂર કરતાં વધારે ભેજથી તલમાં સુકારો અને કાળિયો રોગ આવવાની શક્યતા રહે છે. તો અમને રજા આપશો. નમસ્કાર.